બે શખ્સની ધરપકડ કરી છે। આ બંને શખ્સ મુસાફરોને કાયદાનો ડર બતાવી તોડ કરતા હતા। 2000 રૂપિયા સાથે ટ્રેનમાં મુસાફરી ન કરી શકો આવું કહીને લોકોના ખિસ્સા ખાલી કરતા હતા। ગઈકાલે કાલુપુર રેલવે સ્ટેશનમાંથી આ બંને શખ્સની ધરપકડ કરાઈ છે। કોણ છે મુસાફરોના દુશ્મન, આવો જોઈએ આ ક્રાઇમ રિપોર્ટમાં। સરકાર નવો કાયદો લાવી છે, ट्रेन में मुसाफरी करी रहा छो तो 2000 रुपया साथे नहीं ले जाई शको। टीवी स्क्रीन पर जोवा मळता आ बन्ने शख्सो आवी वात करीने तोड़ करता हता। उम्र में नाना छे परंतु तेना कारनामा मोटा छे। आ बन्ने मित्रों साथे मळीने ठगाईनो धंधो करता हता। जे लोको अभण अने अजाण होय तेवा लोकोने टार्गेट करता हता। ट्रेन में मुसाफरी करता लोकोने आवी धमकी आपता हता। देश में नवो कायदो आव्यो छे, તમે 2000 રૂપિયા સાથે લઈને ટ્રેનમાં મુસાફરી ન કરી શકો। આ માટે જો વધારે રૂપિયા હોય તો અમને જમા કરાવી દો। આવી વાત કરીને લોકો પાસેથી પૈસા પડાવતા હતા। બે ઠગબાજ ઝડપાયા, મુસાફરો પાસેથી પૈસા પડાવતા। કાલુપુર રેલવે સ્ટેશનમાં ટ્રેનમાં નવા કાયદાનો ડર બતાવીને છેતરપિંડી કરતા પોલીસે બે આરોપીની ધરપકડ કરી। ભેમા કુમાવત અને ઓમારામ પટેલ આ બંને શખ્સની ધરપકડ કરી છે। આ બંને શખ્સ કાયદાનો ડર બતાવી લોકો પાસેથી પૈસા પડાવતા હતા। આ મોડસ ઓપરેન્ડીથી સોનુ શર્મા નામના વ્યક્તિએ પણ ઠગાઈ કરતા રેલવે પોલીસે બેની ધરપકડ કરીને રૂપિયા 13000 અને 4 મોબાઈલ જપ્ત કર્યા છે। ટિકિટ લેવા આવ્યા હતા ત્યાં બે આરોપીઓ ભેમારામ એભારામ કુમાવત અને ઓમારામ તેજારામ પટેલ, જે બંને ગામ રોડા જિલ્લા પાલી રાજસ્થાનના રહેવાસી છે, તેઓએ અમને મળીને એમને કીધું કે સરકારે નવો કાયદો બનાવ્યો છે જે હેઠળ તમે 2000 રૂપિયાથી વધુ ટ્રેનમાં નહીં લઈ જઈ શકો અને તમારે કાર્ડ બનાવવો પડશે। આ રીતે એમને વાત કરીને એમને વિશ્વાસ ન લઈ એમની પાસેની રોકડ રકમ અને મોબાઈલ લઈ લીધેલ હતા અને એમનો છેતરપિંડી કરી વિશ્વાસઘાત કરી ત્યાંથી નાસી ગયેલ હતા। એક બીએસસી નો વિદ્યાર્થી અને બીજો 9 પાસ, લોકોને ડરાવી ઠગાઈનો ધંધો કરતા। પકડાયેલા આરોપીમાં ભીમા કુમાવત અને ઉમારામ પટેલ બંને મૂળ રાજસ્થાનના રહેવાસી છે, જેમાં ભીમા કુમાવત બીએસસી નો વિદ્યાર્થી છે, જ્યારે તેના મિત્ર ઉમારામે 10 સુધીનો અભ્યાસ કરેલો છે। આર્થિક સંક્રમણ વધતા ભીમાએ છેતરપિંડીથી પૈસા પડાવવાનું પ્લાનિંગ શરૂ કર્યું અને ટ્રેનમાં મુસાફરી કરતા લોકોને નવા કાયદા અને નિયમોના નામે ડરાવતો હતો। તેના પહેરવેશ અને વાત કરવાની છટાથી મુસાફરો વિશ્વાસમાં આવી જતા અને પૈસા આપી દેતા હતા। જ્યારે પાસ લેવા મુસાફર પહોંચે ત્યારે ખબર પડતી કે તેમની સાથે છેતરપિંડી થઈ છે। આ બંને આ પ્રકારે અનેક લોકોને ચૂનો લગાવ્યો હોવાની શક્યતાને લઈને પોલીસે પૂછપરછ હાથ ધરી છે। આ ઉપરાંત સુરતના સોનુ શર્મા નામનો બીજો ઠગ પણ આ મોડસ ઓપરેન્ડીથી લોકોને ચૂનો લગાવતો હોવાથી પોલીસે તેની પણ ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે। હાલમાં અમે એમની આજરોજ અમારે એમને કોર્ટમાં રજૂ કરવાના છે અને અમે એમના રિમાન્ડની માંગણી કરવાના છે, પરંતુ અમે જેટલી તપાસ કરી છે ત્યારે એના ઉપરથી એવું જાણવા મળ્યું છે કે તેઓએ તે જ દિવસે મોટી છેતરપિંડી કરીને 3 મોબાઈલ પડાવી લીધેલા હતા, જે અંગે કાકડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે। ટ્રેનમાં મુસાફરો સાથે મોદી સરકારના નવા કાયદા અને નિયમોના નામે ઠગાઈ કરતા આ બંને શખ્સોની રેલવે પોલીસે ધરપકડ કરીને તેમનું મેડિકલ તપાસ કરીને રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે। મહત્વનું છે કે એક જ મોડસ ઓપરેન્ડીથી જુદી જુદી ટોળકી વચ્ચે કોઈ સંબંધ છે કે નહીં અને અગાઉ કેટલા લોકો સામે ઠગાઈ કરી છે તે તમામ મુદ્દે તપાસ હાથ ધરી છે। કેમેરામેન નરેશ સોલંકી સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।